ફ્રેન્ડ્સ, તમે તો બધા બહુ ખુશ દેખાવો છો ને, તંદુરસ્ત પણ લાગો છો ને. ચોક્કસ તમે બધા શાકભાજી ખાતા હશો, ખાઓ છો ને. તો તમે કયા કયા શાકભાજી ખાઓ છો? રીંગણ, ટામેટા, બટાકા, ભીંડા, ફ્લાવર, કોબીજ, દૂધી, આ બધા શાકભાજી આપણે ખાવા જોઈએ. બીજું શું ખાવો છો? ફળ, કયા કયા ફળ ખાવો છો? કેરી, સફરજન, કેરા, ચીકુ, દાડમ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, તરબૂચ. બધા ફળો ખાવાથી ખૂબ જ શક્તિ મળે છે, વિટામિન્સ મળે છે, અને આપણે આ બધા ફળો ખાવા પણ જોઈએ. આપણું શરીર કેવું રહે છે? તંદુરસ્ત રહે છે. હવે તમે બધાએ ફૂલો જોયા છે? કયા કયા ફૂલો જોયા છે? ગુલાબ, ગલગોટો, મોગરો, જાસૂદ, સૂરજમુખી, કમળ. તો આ શાકભાજી, ફૂલ અને ફળ ભેગા થયા છે. આ શાકભાજી, ફૂલ, ફળને અલગ કરવાના છે. તો તેને અલગ કરવા માટે કોણ આવશે? તમે આવો. અહીં શાકભાજી લખેલું છે, એટલે તમારે આમાંથી શાકભાજી લેવાના છે અને આની નીચે મૂકવાના છે. અહીં ફૂલ લખેલું છે, અહીંથી તમારે ફૂલ લેવાના છે અને આની નીચે મૂકવાના છે. ત્યાં ફળ લખેલું છે, તમારે અહીંથી ફળ લેવાના છે અને એની નીચે મૂકવાના છે. ચાલો તો આપણે અલગ કરીએ. શું છે આ? કમળ. વેરી ગુડ. ક્યાં મૂકશો? ફળમાં. વેરી ગુડ. શું છે? જાસૂદ. જાસૂદ, સરસ. ક્યાં મૂકશો? ખૂબ સરસ. શું છે? ચીકુ. ચીકુ, અરે વાહ, સરસ. શું છે? રીંગણ. વેરી ગુડ. ક્યાં મૂકશો? શાકભાજીમાં. અરે વાહ, તમને તો બધું જ આવડે છે. શું છે? એપલ. એપલ, સફરજન. સફરજન, વેરી ગુડ. ચાલો ક્યાં મૂકશો? ફળમાં. અરે વાહ, શું છે? મોગરાનું ફૂલ. ક્યાં મૂકશો? ફૂલમાં. અરે વાહ, શું છે? કારેલા. કેવું લાગે? કરો. તમને ભાવે? નહીં ભાવે. ઓકે, ચાલો. શું છે? ટામેટું. ટામેટું, ક્યાં મૂકશો? શાકભાજીમાં. શું છે? ગુલાબનું ફૂલ. કયા રંગનું છે? ગુલાબી. વેરી ગુડ. ક્યાં મૂકશો? ફૂલમાં. સરસ. આજે આપણે શાકભાજી, ફળ, ફૂલને અલગ કરતા શીખ્યા. તો આને શું કહેવાય? વર્ગીકરણ કહેવાય. હવે આપણે આગળ જોઈએ. અલગ ટાળવો અને લખો. જુઓ, અહીં વચ્ચે શું લખેલું છે? શાકભાજી લખેલું છે. હવે આપણે અહીં જોઈશું કારેલા. કારેલા શાકભાજી કહેવાય ને. હા, ચાલો હવે બીજું જોઈએ. આ શું છે લખેલું? ભીંડા. ભીંડા પર શું કહેવાય? શાકભાજી કહેવાય. અહીં શું લખેલું છે? કોબીજ. તો કોબીજ પણ શાકભાજી કહેવાય. હવે અહીં નીચે શું લખેલું છે? સફરજન. તો સફરજન શાકભાજી કહેવાય? ના, શું કહેવાય? ફળ કહેવાય. એટલે અહીં અલગ કયો શબ્દ પડે છે? સફરજન. તો આ સફરજનને હું અહીં નીચેના ખાનામાં લખીશ, કારણ કે આપણે અહીં શું લખવાનું છે? અલગ પડતો શબ્દ લખવાનો છે. એટલે અહીં હું આ સફરજનને પેન્સિલ વડે નીચે લખીશ. સ ફ ર જ
ના જુઓ અહીં વચ્ચે શું લખેલું છે ફળ લખેલું છે હવે આપણે આ ખાનામાં વાંચીશું શું લખેલું છે જાંબુ જાંબુ ફળ કહેવાય હવે એની બાજુમાં શું લખેલું છે રીંગણ તો આ રીંગણને ફળ કહેવાય શું કહેવાય શાકભાજી કહેવાય હવે આપણે ત્રીજા ખાનામાં જોઈએ અહીંયા શું લખેલું છે કેરા તો આ કેરાને શું કહેવાય ફળ કહેવાય અને આ ચોથા ખાનામાં નારંગી લખેલું છે આ નારંગી શું છે ફળ છે તો અહીં અલગ શબ્દ કયો પડે છે રીંગણ તો આ રીંગણ શબ્દને હું અહીં નીચેના ખાનામાં લખીશ ચાલો તો આપણે લખીએ રીંગણ લખાઈ ગયું ને હવે આપણે ત્રીજા ખાનામાં જોઈએ જો અહીં વચ્ચે શું લખેલું છે ફૂલ લખેલું છે હવે આ ખાનામાં અહીં શું લખેલું છે દૂધી તો દૂધી ફૂલ કહેવાય શું કહેવાય શાકભાજી કહેવાય જાસૂદ શું કહેવાય ફૂલ કહેવાય હવે અહીં શું લખેલું છે મોગરો તો આ મોગરો શું કહેવાય ફૂલ કહેવાય અને આ શું લખેલું છે ગુલાબ તો ગુલાબને પણ ગુલાબ પણ શું કહેવાય ફૂલ કહેવાય તો અહીં અલગ શું પડે છે દૂધી તો આ દૂધીને દૂધી શબ્દને આપણે અહીં નીચે લખીશું ચાલો તો આપણે લખીએ દૂધી જો બાળકો અહીં આપણે અલગ શબ્દ લખ્યા ને આપણે કંઈક અલગ જોઈએ જુઓ આ ઝાડ છે આ ઝાડ આપણા પહેલા દોસ્ત છે તે આપણને ફળ ફૂલ લાકડાની કેવી ભેટ આપે છે એમને પાણી પીવડાવવાનું આપણને બધાને ખૂબ જ ગમે એમની આસપાસ રમવાની કેવી મઝા પડે આ ઝાડની છાંયડા નીચે આપણે બેસીએ તો કેવું ઠંડુ ઠંડુ લાગે મને તો આ ઝાડ સાથે વાતો કરવાની બહુ જ મજા પડે હં અને જો કોઈ ઝાડને મારે તો મને બિલકુલ ના ગમે આ ઝાડ ફળ આપે ઝાડ ફળ આપે ઝાડ છાંયો આપે ઝાડ છાંયો આપે ઝાડ પાન આપે ઝાડ પાન આપે ઝાડ ફૂલ આપે ઝાડ ફૂલ આપે ઝાડ લાકડું આપે ઝાડ લાકડું આપે ઝાડ વરસાદ લાવે ઝાડ વરસાદ લાવે તો આ ઝાડ તો આપણને કેટલું બધું ઉપયોગી છે તો વળી કેટલાક પક્ષીઓ આ ઝાડ પર સરસ મજાના માળા બનાવે છે અને તેના ફળોને ખાય છે કેટલાક પ્રાણીઓ આ ઝાડ નીચે આરામ કરે છે ક્યારેક ક્યારેક બાળકો આ ઝાડની શીતળ છાયામાં રમે છે ઝાડ તો વરસાદ લાવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે તો તમે તમારા ઘરની આજુબાજુ આવા કેટલાક ઝાડ તમારે રોપવાના છે અને તેને પાણી પીવડાવવાનું છે તો તમે પાણી પીવડાવશો ને બાય